રાજ્યમાં સાર્વજનિક ગણેશોત્સવ દરમિયાન પંડાલો પર હુમલાની તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઢોળવાની એકથી વધુ ઘટનાઓ સામે આવી છે, ત્યારે આજે જામનગરમાં SP પ્રેમસુખ ડેલોના અધ્યક્ષસ્થાને દરબારગઢ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સાર્વજનિક ગણેશોત્સવ તથા ઈદે મિલાદ સહિતના તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય એ માટે SP સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, તેમજ બેઠક પછી વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. આજે આપણે આગામી સમયમાં અને અત્યારે જે આપણે ફેસ્ટિવલ ચાલે છે, આ ફેસ્ટિવલ સંબંધિત આપણે જે યંગ જનરેશન છે અને જે મોહલ્લાના જે દરેક સમાજના જે આગેવાન છે અને સાથે અત્યારે દરબારગઢમાં એક મિટિંગ રાખી છે અને આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે આપણે જામનગરમાં જે બધા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ મનાય અને આગામી સમયમાં જે આપણે ગણેશ વિસર્જન અને ઈદનો પણ આપણે ફેસ્ટિવલ છે અને આ સમય આપણે કેવી રીતે બધું પ્લાન કરીને અને કેવી રીતે શાંતિપૂર્ણ આપણે મનાવીએ આની પણ ચર્ચા થઈ અને આપણે જે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા છે, ઘણી બધી જગ્યા છે, ગણેશ પંડાલ પણ છે, તો અત્યારે અમે લોકો જે LCB, SOG, પેરોલ ફરલો અને સિટીની અલગ અલગ જે પોલીસ સ્ટેશનની પોલીસ અને બધા DYSP શ્રી અને CPI શ્રી સાથે મળીને અને એક ફૂટ પેટ્રોલિંગનું પણ આપણે આયોજન કર્યો છે, જેમાં જે સમાજના ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન પણ ત્યાં અમે થશે અને જે પણ લોકો કોઈ પણ રીતે અમને એવું લાગે કે એ લોકો શાંતિને યા એવી જગ્યાએ લોકો પ્રોબ્લેમ ઊભા કરી શકીએ છે એવા લોકોને અમે અટકાયતી પગલાં અને બીજી બધી વસ્તુ પણ અમારે ચાલુ છે અને હું આપણે માધ્યમથી એવી એક અપેક્ષા રાખું છું કે બધા લોકો મળીને અને શાંતિપૂર્ણ રીતે બધા ફેસ્ટિવલ મનાવે અને અમારો જે સોશિયલ મીડિયા જે સાયબર સેલ છે આથી અમે બધી વસ્તુ પર ધ્યાન રાખીએ છીએ કે કોણ શું કોઈ પણ જાતનો કોઈ પણ ઉશ્કેરણીજનક વસ્તુ ના થાય અને શાંતિપૂર્ણ બધા ફેસ્ટિવલ મનાય એટલા માટે આજ ફૂટ પેટ્રોલિંગ અને મોહલ્લા કમિટીની મિટિંગ રાખી હતી. જામનગરમાં ધન્વંતરી મેદાનમાં એક સદીથી પણ જૂનો વડલો તાજેતરમાં તોફાની વાતાવરણમાં ધ્વસ્ત થતા ઇટરા અને હાર્ટફુલનેસ દ્વારા તેને ફરી તે જ જગ્યાએ જીવનદાન આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આધુનિક મહાકાય સાધનો, દવાઓ તથા હંગામી ટેકાઓ સાથે 18 કલાકની જહેમત પછી વડલાને ફરી બેઠો કરી દેવામાં આવ્યો છે. ઇટરાના ડાયરેક્ટર પ્રોફેસર BJ પાટગીરી તથા હાર્ટફુલનેસના સંયોજક સચિનભાઈ વ્યાસ દ્વારા આ ઘટનાને ધરાશાયી થયેલા વિરાટ વૃક્ષોના યથાસ્થાને પુનઃસ્થાપન માટે પ્રેરક ગણાવવામાં આવી રહી છે. રિમુવલ છે અને બીજું છે એ બાયોનિક છે. બાયોનિક એટલે એને કહેવાય કે રૂટ એના જલ્દી ડેવલપ થાય માટેનું. રાજ્યની ભાજપ સરકારને ઘેરવા માટે કોંગ્રેસ દ્વારા આયોજિત ન્યાય યાત્રા આજે કાલાવડ પહોંચી હતી. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રભારી જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ સોજિત્રા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ વસોયા વગેરે આગેવાનોએ રથ સાથે નગર ભ્રમણ કર્યું હતું અને પત્રિકાનું પણ વિતરણ કર્યું હતું. ભાજપ સરકાર શું ભાજી નહીં સમજે છે? ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.